નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રીજી વિદ્યાલય આપનું સ્વાગત છે હું સોની દિવ્યા ઇંગ્લિશનો ગ્રામર ટોપિક આર્ટિકલ્સ એનો અભ્યાસ કરાવીશ તો સૌથી પહેલા જોઈએ કે આર્ટિકલ્સના કેટલા પ્રકાર છે તો આર્ટિકલના બે પ્રકાર છે એક છે ડેફિનેટ એટલે કે નિશ્ચિત આર્ટિકલ અને બીજું છે ઇનડેફિનેટ એટલે કે અનિશ્ચિત આર્ટિકલ એનામાં જે

તો એ આર્ટિકલ આપણે વાપરીએ છીએ કે જ્યાં એનો ઉપયોગ થાય છે તો એવા કેટલાક નિયમો છે જેના આધારે આપણે જોઈ શકીએ કે વાક્યમાં અહીંયા એ આર્ટિકલ આવશે સૌથી પહેલું છે કે સામાન્ય ના એક વચનમાં હોય હવે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ એક વચનમાં દર્શાવેલું હોય વાક્યમાં વસ્તુ કે વ્યક્તિ છે એક વચનમાં આપેલું હોય ત્યારે અને બીજું છે એનું લક્ષણ કે ગણી શકાય એવું હોય હવે જે આપણે ગણી શકીએ છીએ સંખ્યાવાચક છે એવું હોય ત્યારે આપણે આગળ એ આર્ટિકલ મૂકીએ છીએ એના પછી ત્રીજો છે તેનો ઉચ્ચાર કરતી વખતે પ્રથમ અક્ષર વ્યંજન બોલાતો હોય ત્યારે એ મુકાય છે હવે આપણને ખબર છે કે ઇંગ્લિશમાં વ્યંજનો કયા કયા છે તો એ ઇ આઈ ઓ અને યુ એ પાંચ સિવાયના જે બધા મૂળાક્ષરો છે એ બધા જ વ્યંજનો છે તો આપણે એના માટે ઉદાહરણ જોયું છે કે અ બુક અ બિલ અને અ પેન હવે આ શું થાય છે કે બુક છે એ કેનાથી ચાલુ થાય છે બીજો અક્ષર એનો પહેલો અક્ષર છે એ બી થી એટલે કે વ્યંજનથી શરૂ થાય છે તો એના આગળ આપણે એ મૂક્યો છે એના પછી છે અ બિલ એનો પણ બિલનો પણ જે પહેલો અક્ષર છે એ વ્યંજન છે એટલે તેથી તેના આગળ આપણે એ મૂક્યો છે અને આ બધા જ જે ઉદાહરણ આપેલા છે એ એક વચનમાં છે અને ગણી શકાય એવા છે હવે આગળ આપણે જોઈએ એન ઉપયોગ ઉપયોગ એનો એનો થાય છે કરીએ ત્યારે કયા કયા નિયમો છે જે આપણે યાદ રાખીએ તો આપણને ખબર પડે કે એન આર્ટિકલ આવશે જેમ એ આર્ટિકલ છે એવી જ છે કે સામાન્ય નામ એક વચનમાં હોય ત્યારે ગણી શકાય હોય ગણી શકાય તેવું હોય ત્યારે એટલો જે તફાવત છે એ સામાન્ય છે કે બંનેમાં એક સામાન્ય નામ એક વચનમાં હોય છે અને ગણી શકાય તેવું હોય છે પણ જે ત્રીજો નિયમ છે તેમાં થોડો ફર્ક પડે છે કે તેનો ઉચ્ચાર કરતી વખતે પ્રથમ અક્ષર સ્વર આવે છે અને ત્યારે ઉચ્ચાર કરી છે એમાં શબ્દ જે છે એનો પહેલો અક્ષર સ્વર હોય તો તેની આગળ એન મૂકવામાં આવે છે ને તે કેવું હોવું જોઈએ એક હોવું જોઈએ અને ગણી શકાય તેવું હોવું જોઈએ એના આર્ટિકલના આપણે ઉદાહરણ જોઈએ તો એન ઓરેન્જ હવે પેલો અક્ષર છે કેવો છે સ્વર છે તેથી એની આગળ એન લગાવવામાં આવે છે અને તે એક વચન પણ છે અને ગણી શકાય તેવું પણ છે હવે એના પછી જે છેલ્લે ત્રીજું ઉદાહરણ આપેલું છે આપણે તેને બોલી છે આવર હવે જે ત્રીજું ઉદાહરણ છે એ થોડુંક આ નિયમથી થોડોક અલગ નિયમ એને લાગુ પડે છે હવે આમાં ઘણા વિચાર આવશે કે આવરમાં શરૂઆતમાં તો એ જ છે અને એ જ છે એ શું છે વ્યંજન છે અને વ્યંજનથી જો શરૂઆત થાય છે તો એના આગળ શા માટે આપણે એન લગાવ્યો કારણ કે એની આગળ તો એ આવી શકે તો એનો પણ એક નિયમ છે કે એ કે એન આર્ટિકલનો આધાર એકવચન નામના ઉચ્ચાર સાથે છે પહેલા અક્ષર સાથે નહીં એટલે કે એ અને એના આર્ટિકલ નો જે આધાર છે સેના આધારે સેના પર રહેલો છે તો જે આપણે ઉચ્ચાર કરીએ છીએ કે બોલીએ છીએ એના આધાર પર રહેલો છે કે પહેલા અક્ષર સાથે નહીં હવે આપણે અહીંયા ઉદાહરણમાં જોઈએ કે એન આવર લખેલો છે તો આવરમાં ભલે પહેલો અક્ષર જે છે એ વ્યંજન છે પરંતુ આપણે એને એ શું છે સાયલેન્ટ રહે છે એચ નો આપણે ઉચ્ચાર નથી કરતા આપણે આવર એમ જ બોલીએ છીએ તો એ અહીંયા નિયમ લાગુ પડે છે કે એના ઉચ્ચાર સાથે મતલબ છે પહેલા અક્ષર સાથે નથી એના પછી છે વ્યંજન નામનો ઉચ્ચાર શરૂ થતો હોય તો એ આવે અને સ્વરથી એક વચન નામનો ઉચ્ચાર શરૂ થતો હોય તો એના વ્યંજન થી જો એક વચન નામનો ઉચ્ચાર શરૂ થતો હોય એટલે કે આપણે જયારે બોલીએ છીએ તો એનામાં આપણે શરૂઆતમાં વ્યંજન બોલતા હોઈએ શબ્દ નહીં તો એ શું આવે છે એ એ આવે છે અને જયારે ઉચ્ચાર કરતી વખતે પેલા શરૂઆતમાં સ્વર થી થતી હોય તો એન આવે છે એના પછી ત્રીજો આર્ટિકલ છે ધ ધ એક એવો આર્ટિકલ છે તો નિશ્ચિત આર્ટિકલ છે કારણ કે તે અમુક ચોક્કસ વસ્તુ એવો ભાવ દર્શાવે છે કે ચોક્કસ વસ્તુ માટે વપરાયું હોય તો ત્યારે ધ લગાડવામાં આવે છે ધ આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવે છે એનો પહેલો નિયમ છે જે વસ્તુનો પહેલા અનિશ્ચિત વસ્તુ તરીકે ઉલ્લેખ થયો હોય તે જ વસ્તુનો ફરી ઉલ્લેખ કરીએ ત્યારે તે અમુક ચોક્કસ વસ્તુ ગણાય છે તેથી તેની આગળ ધ મૂકાય છે હવે આપણે પેલા વાક્યમાં ઉપયોગ કર્યો હોય કોઈ વસ્તુનો અને ત્યારે તે વસ્તુ કેવી હોય અનિશ્ચિત હોય કારણ કે કેમ કે નક્કી ન હોય પરંતુ જયારે આપણે એ જ વસ્તુનો ફરીથી બીજી વાર ઉપયોગ કરી છે ત્યારે તે કેવી બની જાય છે નિશ્ચિત વસ્તુ બની જાય છે અને તેથી તેની આગળ ધ મૂકવામાં આવે છે ઉદાહરણથી સમજીએ ધેટ ઇઝ બુક હવે ધેટ ઇઝ બુક એ લખ્યું છે તો એનામાં કાંઈ પણ નક્કી નથી કે બુક કોની છે ક્યાં છે કેના ઉપર પડી છે કેવી છે એવું કંઈ પણ બીજો ઉલ્લેખ કર્યો નથી એટલે કેવું વાક્ય છે તો અનિશ્ચિત વાક્ય છે અને બુક છે એ અનિશ્ચિત શબ્દ છે પરંતુ જયારે બીજી વાર એ બુકનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એ નિશ્ચિત થઈ જાય છે ધ બુક ઇઝ માઇન્ડ એટલે કે બીજી વાર જયારે આપણે ઉપયોગ કર્યો ત્યારે શું થઈ ગયું એ નિશ્ચિત થઈ ગયું કે બુક કોની છે તો કે મારી છે બીજી વાર જે જ્યારે આપણે એ શબ્દનો ઉપયોગ કરી ત્યારે એ નિશ્ચિત બની જાય છે અને તેથી તેની આગળ ધ લગાવવામાં આવે છે જાતિવાચક નામ અમુક ચોક્કસ જાતિ કે પ્રાણી નહીં પર તેનો આખો વર્ગ સૂચવે ત્યારે તેની આગળ ધ મુકાય છે હવે આપણે ગુજરાતીમાં જાતિવાચક સંજ્ઞાના પ્રકાર શીખ્યા છીએ એનામાં એક આવે છે જાતિવાચક એટલે કે એમાં કોઈ એક પ્રાણીનો ઉલ્લેખ ના હોય પરંતુ એ આખા સમૂહનો ઉલ્લેખ કરેલો હોય એટલે કે જાણે કે ગાય છે તો એ ગાય એક ગાય માટે નથી વાપરેલો ગાય શબ્દ છે પરંતુ એ આખી જાતિનો ઉલ્લેખ કરતા હોય કે કોઈ પણ પ્રાણી હોય કે વ્યક્તિ હોય તેના આખા વર્ગને સૂચવે કે જાતિને સૂચવે ત્યારે તેની આગળ ધ મુકાય છે હવે એનું એક ઉદાહરણ જોઈએ ધ કાવ ઇઝ યુઝફુલ એનિમલ હવે આ વાક્ય આપેલું છે કે ધ કાઉ ઇઝ યુઝફુલ એનિમલ એટલે કે ગાય છે ઉપયોગી પ્રાણી છે પરંતુ આમાં એક ગાય માટે નથી વાપરેલું કે કોઈ એક જ ગાય છે એવું નથી કાવ એટલે કે આખા આખી જાતિ માટે વપરાયેલો શબ્દ છે તેથી તેની આગળ ધ મૂકવામાં આવ્યો છે એના પછી છે સામાન્ય રીતે સંઘના વાચક નામ આગળ આર્ટિકલ મુકાતો નથી પરંતુ નદીઓ મહાસાગરો પર્વતોની હારમાળા પ્રખ્યાત ઇમારતો ગ્રંથો ખંડો પ્રજાઓ સનાતન પદાર્થની આગળ ધ મુકાય છે સામાન્ય સામાન્ય સંજ્ઞા વાચક એટલે કોઈ સંજ્ઞા એટલે શું તો કોઈ પણ વ્યક્તિ વસ્તુનું નામ હોય એને આપણે સંઘના કહીએ છીએ તો આપણે સંજ્ઞા જયારે વાપરતા હોઈએ ત્યારે તેની આગળ સામાન્ય રીતે આપણે આર્ટિકલ કોઈ પણ આર્ટિકલ મુકતા નથી પરંતુ જયારે નદીઓનું નામ હોય કોઈ નદીનું નામ હોય કોઈ મહાસાગર હોય પર્વતોની હારમાળા હોય કોઈ પ્રખ્યાત ઇમારતોનું નામ આપેલું હોય કોઈ ગ્રંથનું નામ આપેલું હોય અને સનાતન પદાર્થ એટલે કે આપણે જેને બદલી નથી શકવાના એવું કઈ આપેલું હોય તો એની આગળ ધ મુકાય છે જેમ કે ઉદાહરણમાં જોઈએ તો ધ ગંગા ધ તાજમહલ ધ એશિયા ધ સન ધ હિમાલય અને ધ રામાયણ એટલે કે આમાં કોઈ આપણે આપણે આ બધા છે એ સનાતન સત્ય છે કે સનાતન પદાર્થ છે તેના તેનામાં આપણે બદલી કરી શકતા નથી એના આગળ છે વિશેષણ આખી જાતિ સૂચવે ત્યારે તેની આગળ ધ મુકાય છે હવે વિશેષણ કોને કહેવાય તો એ આપણને ખબર છે કે સંજ્ઞા શબ્દની જે વિશેષતા દર્શાવે છે તેને આપણે વિશેષણ કહીએ છીએ અને જે વિશેષણ છે એ આખી જાતિનો ઉલ્લેખ કરતો હોય કે આખી જાતિને સૂચવતો હોય ત્યારે તેની આગળ ધ મૂકાય છે જેમ કે ધ બ્લાઇન્ડ ધ રીચ ધ પુઅર હવે બ્લાઇન્ડ છે એટલે કે અંધ વ્યક્તિઓ છે તેની આખી જાતિનો ઉલ્લેખ કરે છે તેથી તેની આગળ ધ મૂકવામાં આવ્યો છે રીચ એટલે કે પૈસાદાર વ્યક્તિની આગળ ધ મૂકવામાં આવ્યો છે રીચ એ આખી જાતિનો ઉલ્લેખ કરે છે પૈસાદાર વ્યક્તિની જાતિનો ઉલ્લેખ કરે છે તેથી પણ તેની આગળ ધ મૂકવામાં આવ્યો છે અને પુઅર એટલે કે ગરીબ એ પણ આખી જાતિનો ઉલ્લેખ કરે છે તેથી તેની આગળ ધ મૂકવામાં આવ્યો છે એના પછી છે સંખ્યાવાચક વિશેષણની આગળ ધ મૂકાય છે જેમ કે ધ ફર્સ્ટ ધ સેકન્ડ ધ લાસ્ટ અને ધ નેક્સ્ટ એટલે કે સંખ્યાવાચક વિશેષણ હોય કે જે સંખ્યા દર્શાવતો શબ્દ હોય તેની આગળ પણ આપણે ધ મૂકીએ છીએ તો એ આ ઉદાહરણો છે ઉદાહરણ પરથી આપણે નિયમો યાદ રાખવાના છે એના પછી આપણે આવે છે ઓલ બોથ એન્ડ હાફ વિશેષણ તરીકે વપરાય ત્યારે તેના પછી પણ ધ છે ધમકે ઓલ ધ ગર્લ્સ સ્ટુડ ઇન ધ્યુ હવે જયારે આ શબ્દો આપેલા હોય ઓલ બોથ અને હાફ એના પછી જો ખાલી જગ્યા આપેલી હોય તો એનામાં ધ આર્ટિકલ્સ ઉપયોગ ઉપયોગમાં લેવાશે અહીં પણ આપેલું છે ઓલ ધ ગર્લ્સ સ્ટુડ ઇન ધ સેકન્ડ ક્યુ એ ધ છે એ આર્ટિકલ તરીકે વપરાયેલો છે એના પછી આવે છે સમાચાર પત્ર આગળ ધ મુકાય છે હવે કોઈ પણ સમાચાર પત્રનું નામ આપણે લખતા હોઈએ તો એની આગળ ધ આર્ટિકલ મુકાય છે જેમ કે આઈ રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એવરી ડે ધ કચ્છ મિત્ર અને ધ દિવ્ય ભાસ્કર આ બધા કચ્છ સમાચાર પત્રના નામ છે અને તેની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવ્યો છે હવે આપણે તેના કેટલાક એક્ઝામ્પલ જોઈએ આઈ હેવ એન એક્સ એન્ડ અ હેટ હવે મારી પાસે એક્સ એક્સ એટલે કુહાડી અને શરૂઆત થઈ છે એક્સની એ થી આપણે તેનો ઉચ્ચાર પણ અ તરીકે એ એટલે કે સ્વર તરીકે કરીએ છીએ તો એની આગળ એન આવે છે અને બીજું છે એન્ડ અ હેટ તો હેટનો જે ઉચ્ચાર છે એ આપણે વ્યંજન થી કરીએ છીએ અને પેલો અક્ષર છે એ પણ એનો વ્યંજન છે તો એની આગળ એ આવ્યો છે ગોપાલ ઇઝ એન ઓનેસ્ટ બોય હવે જે બીજું વાક્ય છે ગોપાલ ઇઝ એન ઓનેસ્ટ બોય એનામાં જે નિયમ હતો કે આપણે ઉચ્ચાર કરીએ છીએ તેના પર આધાર રાખે છે એ શબ્દના પહેલા અક્ષરથી આધાર રાખતો નથી આનામાં પહેલો અક્ષર કયો છે ઓનેસ્ટમાં એચ છે એટલે કે વ્યંજન છે છતાં પણ આપણે એનો ઉચ્ચાર કેવી રીતે કરીએ છીએ ઓનેસ્ટ એટલે કે સ્વરથી કરીએ છીએ તો તેના આગળ એન મૂકવામાં આવ્યો છે એના પછી ત્રીજો છે મિસ્ટર શાહ ઇઝ અ ટીચર ટીચર એક વચન છે અને એનો જે પહેલો અક્ષર છે તે વ્યંજન છે તેની આગળ એ મૂકવામાં આવ્યો છે ધ સ્કાય ઇઝ બ્લુ હવે ધ સ્કાય ઇઝ બ્લુ એટલે કે જે આકાશ છે વાદળી છે તો એ સનાતન સત્ય છે આપણે તેનામાં બદલી કરી શકવાના નથી તો તેથી તેની આગળ ધ મૂકાય છે લુક દીપક હેઝ અ કાર હવે એનામાં કાર જે છે એ એક વચન છે અને તેનો પહેલો અક્ષર તેનાથી શરૂ થાય છે તો વ્યંજનથી શરૂ થાય છે તેથી તેની આગળ એ મૂકવામાં આવ્યો છે એના પછી છે ધીસ ધીસ ઇઝ 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 એન એન એગ 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 ધ હવે હવે પહેલી જે આપણે નિયમ જોયો તો કે પહેલીવાર અનિશ્ચિત તરીકે વપરાયો હોય ને પછી નિશ્ચિત તરીકે વપરાય તો એનામાં ધ વપરાય છે અને પેલા એગ છે એગ એટલે ઈ થી શરૂ થાય છે અને એનો જે પેલો સ્વર છે પેલો અક્ષર છે સ્વર છે તેથી એની આગળ એન મૂકવામાં આવ્યો છે પરંતુ જયારે બીજી વાર એગ શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે તે નિશ્ચિત બની જાય છે એટલે કે જે ઈંડુ છે પેલા તો વાક્ય છે કે એક ઈંડુ છે પરંતુ જે બીજી વાર આપણે એગનો ઉપયોગ કર્યો તો એ ખબર પડી કે ઈન્ડુ કેવું છે તો વ્હાઇટ એટલે કે ધોળું છે તો જયારે એ નિશ્ચિત વાક્ય બની જાય છે તો તેની આગળ ધ મૂકવામાં આવ્યો છે રામજીભાઈ ઇઝ અ પોસ્ટમેન હવે પોસ્ટમેન છે તો એના આગળ એ લગાડવામાં આવે છે કારણ કે પી એટલે કે વ્યંજન થી તેની શરૂઆત થાય છે